TYBA ઇકોનોમિક્સ પેપર નંબર 22 લાસ્ટ ટોપિક આપણો જે હતો એ રાષ્ટ્રીયકૃત બેંકને રિલેટેડ હતો. હવે આજે જોવાનું છે રાષ્ટ્રીયકૃત બેંકોની સમસ્યા કઈ છે એ જોઈને આપણે આપણું ચેપ્ટર જે છે ને વાઇન્ડ અપ કરીએ. રાષ્ટ્રીયકૃત બેંક જે છે એમાં 1969 પછી એક સારી એવી પ્રગતિ એવી આપણને ખ્યાલ છે, પણ એ પ્રગતિનો મતલબ આપણે એવું નથી કહી શકતા કે રાષ્ટ્રીયકૃત બેન્કોએ સરિયામ સફળતા એટલે કે બધી જ જગ્યાએ સફળતા પ્રાપ્ત કરી છે. જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ રાષ્ટ્રીયકૃત બેન્કોની પ્રગતિની પણ બે બાજુ છે. એક છે એ ઉજળી છે, જે સરસ આપણને સરસ એવી દેખાય છે. બીજી છે એ શ્યામ છે, જે નથી દેખાતી, ઇનબિલ્ડ છે. રાઈટ, એનો મતલબ એવો થાય કે રાષ્ટ્રીયકૃત બેન્કોએ એના પ્રગતિકાળ દરમિયાન જેમ કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી તેમ એની પ્રગતિમાં અવરોધ પણ બનીને અમુક સમસ્યા છે એ ઉદભવી છે. આમ રાષ્ટ્રીયકૃત બેંકનો જે વિકાસ છે એનો ઇતિહાસ એ સંપૂર્ણ નિર્ભેળ આશીર્વાદ રૂપ નથી. આપણે રાષ્ટ્રીયકૃત બેંકના વિકાસમાં જે અવરોધો પેદા થયા છે એ પરિબળો, જે અવરોધો ઉદભવ્યા, જે સમસ્યા ઉદભવી, એ સમસ્યાનો હવે સમજવાની છે. સમસ્યા કઈ છે? તો કે ગમે એ વસ્તુ જેની પ્રગતિ થાય ને એની વાતો થાય જ, બરાબર. કોઈ જેમ સિક્કાની બે બાજુ છે ને એમ આપણને રાષ્ટ્રીયકૃત બેંકના જે ફાયદા થયા એના જે જ્યાં જ્યાં એ સફળ બની એ બધું ખબર છે, પણ એ સફળ બનવા માટે એની કેટલી કેટલી સમસ્યાનો સામનો કરવો પડ્યો એ આપણને ખબર નથી. તો આજે જોવાનું છે એ જ છે, એને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, કઈ કઈ સમસ્યાને સમજવી પડી, કરવી પડી. તો નંબર 1 તમને એવું કીધું છે, નફાકારકતામાં ઘટાડો. જો રાષ્ટ્રીયકૃત બેંક જયારે શરૂ થઈ ને ત્યારે સરસ એવું હતું, શરૂઆતમાં ઉત્સાહી રીતે કામ કરતી હતી. એટલે ઉત્સાહી રીતે કામ કરતી એટલે શું થાય? તો કે જેમ મન ફાવે એમ ધિરાણ આપતી હતી, આપ્યું છે. છૂટે હાથે એ શું કરતી હતી? ધિરાણ આપવાની પ્રવૃત્તિને વેગ આપ્યો. છૂટે હાથે ધિરાણ કરતી, પણ ધીમે ધીમે શું જોવા મળ્યું? ધિરાણ થઈ ગયું હોય પણ રિકવરી ન થયું હોય તો નફાકારકતામાં શું આવ્યો? ઘટાડો આવ્યો, જે સદ્ધર બેન્કિંગ વ્યવસ્થા માટે ઘાતક બાબત ગણાવી શકાય. બેંકનો નફો ઘટવો એટલે અર્થતંત્ર ઉપર એની માઠી અસર પડે, બરાબર. તો બેન્કિંગ માટે કેવી થઈ? ખરાબ બાબત થઈ. એની નફાકારકતાનું પ્રમાણ ઘટ્યું, નફો ઘટ્યો. નફાકારકતાની બાબતમાં રાષ્ટ્રીયકૃત બેંક જે છે, બેંકની સદ્ધરતા વ્યક્ત કરનાર મુખ્ય માપદંડ ક્યાં ક્યાં છે? એ છે, ઇટ મીન્સ સોરી, બેંકની સદ્ધરતા છે એ નફાકારકતા દર્શાવનાર પરિબળ છે. ઇટ મીન્સ નફાકારકતા વધારે તો મતલબ તમે એમ કહી શકો બેંક સદ્ધર છે, રાઈટ. એનો એક શું છે? માપદંડ છે. આ નફાકારકતા ઘટવા માટેના અમુક કારણો છે, જેમાં નંબર 1 ખોટા ધિરાણ. ખોટા ધિરાણ એટલે એમને મન ભાવે એમ બે જીજક ધિરાણ દઈ દીધા હતા, જેને જોઈ લઈ જ જાવે. તો એ લઈ જ જવામાં અમુક ખોટા, જેમ તમારા પૈસા ખોટા થઈ જેમ ખોટા ધિરાણ પણ મળ્યા. દસ્તાવેજ કેવું કઈ લીધું નહીં હોય ને ધિરાણ એમને આપી દીધું હોય તો એ ખોટા ધિરાણ. બિનકાર્યક્ષમ વહીવટ, બેંકનો વહીવટ સારી રીતે થયો હોય નહીં. કર્મચારીની જરૂરિયાત કરતા વધુ ભરતી જોતા હોય 5 ને નમી દીધા હોય 6 કે 10, તો કર્મચારી વધારે પડતા. પછી મજૂર સંઘોની જો હુકમી, પછી બહુ ઊંચા વેતન દર દઈ દીધા હોય. વિકાસ કાર્યક્રમ જે કેમ પહેલા આપણે વાત થઈ હતી ને કે ગામડા સાથે વિકાસ કરવાનું ને ગરીબી નાબૂદ કરવાની ને એવા બધા જે કાર્યક્રમ છે એમાં યોગ્ય ધિરાણ આપ્યું હોય નહીં. જો માટે તમને કીધું છે વિકાસ કાર્યક્રમ જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, ગરીબી નાબૂદ કાર્યક્રમ વગેરેમાં તે ઓછા વ્યાજના દરે ધિરાણ આપવા વગેરે મુખ્ય જવાબદાર કારણો ગણાવી શકાય. આ ઉપરાંત ઘણા બધા બીજા કારણો છે કે બધી રાષ્ટ્રીયકૃત બેંકોની જે કાર્યશીલ મૂડી છે, મૂડીના અનુપાતના નફાના 1:1 હતું, જે ઘટીને 2001 પરિસંપત્તિઓના 5% કરતા પણ ઓછું હતું. જે પ્રમાણ પહેલા 1.1 હતું એના બદલે હવે 5.5% કાર્યશીલ મૂડીના થઈ ગયું, બરાબર. આમ રાષ્ટ્રીયકૃત જે બેંક છે, આમ રાષ્ટ્રીયકરણ પછી જે નફો વધવો જોઈએ ઉદ્દેશનો હતો કે બધી આર્થિક સારી રીતે થવું જોઈએ ને એવું બધું ખોટું થયું અને નફાકારકતામાં શું આવ્યો? ઘટાડો આવ્યો. રાષ્ટ્રીયકૃત બેંક પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હતા નહીં, બરાબર. સેકન્ડ 1 છે વહીવટી ખર્ચમાં વધારો. વહીવટી ખર્ચમાં વધારો થયો, વધારે વધારે રાખતા ગયા તો વહીવટ મોંઘો પડી જાય એના જેવું જ. રાષ્ટ્રીયકૃત બેંક આજે કેટલીક સમસ્યાનો સામનો કરે તેમાંની એક છે વહીવટી ખર્ચ, જેમાં શું થયું? સતત વધારો જોવા મળ્યો. સામાજિક જવાબદારી જે છે, સામાજિક જવાબદારી અદા કરવાના બહાને એને તળે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં બિનજરૂરી રીતે એટલી બધી શાખાઓ ખોલવામાં આવી
કે જેમાંથી કોઈ લાભ પ્રાપ્ત થયો નહીં, ગમે ને મન ફાવે ને બેંકો સ્થાપી દીધી. પહેલા બેંકની જ્યારે જરૂર હતી ત્યારે હતી નહીં, પછી શરૂઆત થઈ તો મન ફાવે ન્યા. બરાબર, એક એક ગામે એક એક બેંક હોય તો આપણને ખબર છે બધા એના ખર્ચાઓ વધે વધે ને. શાખો ખોલી દીધી જેથી કોઈ લાભ ન પ્રાપ્ત થયો, અને શું થયું, ઉલટાના તમે વધારે કર્મચારી રોકાણ, મેનેજર રોકાણ ઓલું કર્યું ને, એટલે વહીવટી ખર્ચ વધ્યો. અને નવી શાખા ખોલવાના બાને કર્મચારીમાં નવી નવી ભરતી કઈ થઈ કીધું, કર્મચારી વધારે, મોટા ભાગની નવી શાખાઓમાં કામ થોડું ને કર્મચારી જાજા જાવતે માખ્યું જ મારતા હોય બિચારા. તેથી વહીવટી ખર્ચમાં શું જોવા મળ્યો, વધારો મળ્યો, તેમજ વેતન વધારાની સતત માંગણીને કારણે વેતન ખર્ચમાં જંગી એવો વધારો થયો. કામ નહોતું છતાંય લોકો વારંવાર એમ કે અમને વેતન વધારી દો, અમને વેતન વધારી દો. આમ વહીવટી ખર્ચ પણ વધ્યો, અને વહીવટી ખર્ચ વધ્યો એના લીધે નફાકારકતામાં શું થયું, ઘટાડો થયો. આમ સતત વહીવટી ખર્ચ વધતો ગયો, એ પણ એક રાષ્ટ્રીયકૃત બેંકની શું થઈ ગઈ, સમસ્યા બની ગઈ. થર્ડ વન જે છે બેંકોના કર્મચારીઓની કુશળતામાં ઘટાડો. હવે શું થાય આપણને ખબર, જો તમારી નીચે કોઈ નવા આવે ને કર્મચારી, હા, એટલે તમને એમ થોડોક 1.5 થઈ જાય, આમ થોડા હવામાં ઉછળવા માંડો કે ભાઈ હું સિનિયર છું, આમ છે તેમ છે, થાય ને, બસ કંઈક એવું જ. જે તમારું અનુશાસન ને આમ તમારે જે પેલી હોય ને ઢબ, એ બધી છૂટવાની તૂટવા માંડે. બરાબર, કુશળ કર્મચારીઓ જે રાખ્યા હોય એમાં ઘટાડો થાય. ઓલો એ કામ નથી કરતો તો હું કહું, હું શું કામ કરું, એના જેવું જ કંઈક જોવા મળે. રાષ્ટ્રીયકૃત બેંકોની સફળતાનો આધાર કર્મચારીની કુશળતા પર રહેલો છે, પણ બેંકોમાં કામ કરનાર કર્મચારીઓમાં અનુશાસન અને કાર્ય સંસ્કૃતિનો અભાવ છે. અનુશાસન એ કોઈ પ્રકારનું નહોતું, સંસ્કૃતિ નહોતી. ટ્રેડ યુનિયનોના નેજો નેજા નીચે પોતાના લાભમાં કઈ રીતે વધારો થાય તે જ તેનું જીવન લક્ષ્ય બની ગયું. આપણે બેંકમાંથી કઈ રીતના વેતન વધશે, ક્યાંથી આપણને લાભ થશે, બસ એને એ જ દેખાતું, બીજું કઈ દેખાતું જ નહોતું. અને એ રીતે તેઓ પોતાના વેતન વધારો અને નોકરીની સલામતી અંગેના ખૂબ જ લાભ મેળવી લીધા છે. આપણે સલામત થઈ ગયા, બસ બાકીના જાય ભાડમાં એના જેવું. બરાબર, તેથી સરકારી બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓની બિનકાર્યક્ષમતા, અણઆવડત અને ગેરશિસ્ત અંગે કડક પગલાં ભરી શકાતા નહોતા. જે ગેરશિસ્ત હતી, જે કાર્યક્ષમતા જેટલી હતી એટલા મુજબ કામ નહોતું થતું, આવડત નહોતી, એ બધાના પરિણામે સરકાર છે એને અંકુશમાં લાવી શકી નહીં. પરિણામે શું થયું, જવાબદારીમાં સતત વધારો થતો ગયો. આથી ગ્રાહક જે છે, ગ્રાહકોને બેન્કિંગ સેવા જે મળતી હતી એમાં શું થયો, વિક્ષેપ પેદા થાય. અને તમે બેંકે જાઓ, તમને કોઈ આન્સર ન આપે તો કેવો ચીડ ચડે છે, ચડે છે ને. તો આમ હરેક ગ્રાહકોને થવું માંડ્યું. તો ડોક્ટર લાકડાવાળા જે છે એમણે એવું કીધું કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા સમાજવાદના વિરોધીઓને એક મહત્વની દલીલ પૂરી પાડે છે. નબળું હાઉસકીપિંગ, નબળા શિક્ષણને કારણે ગેરનીતિઓના બનાવો, નીચી કક્ષાનું સંચાલન, મધ્યસ્થ કચેરીઓ દ્વારા નબળું નિરીક્ષણ જેવી બાબતો નીચી કાર્યક્ષમતા માટે જવાબદાર છે. શું કામે આવું થાય છે, કારણ કે નબળું હાઉસકીપિંગ છે શિક્ષણનું, નબળું શિક્ષણનું પ્રમાણ છે, નીચી સંચાલન કાર્ય છે, આ બધું નિરીક્ષણ સરખું નથી, આ બધાના લીધે શું જોવા મળશે, કાર્યક્ષમતામાં ઘટાડો. આ બધા કાર્યક્ષમતાને જવાબદાર છે. બરાબર, આથી શું થાય છે, બેંકોની કર્મચારીઓની ઘટતી જતી કાર્યકુશળતા એ પડકારરૂપ સમસ્યા બની ગઈ છે. ફોર્થ વન જે છે અગ્રતાક્રમવાળા પ્રાથમિક ક્ષેત્રોમાં મુદ્દત બાકી રકમનું ઊંચું પ્રમાણ. અગ્રતાક્રમવાળા એટલે શું, તો કે સરકારે રાષ્ટ્રીયકૃત બેંકને અગ્રતાક્રમવાળા પ્રાથમિક ક્ષેત્રોમાં કુલ 40% ધિરાણ આપવાનો આદેશ આપ્યો છે. સરકારે શું કીધું, પ્રાથમિક ક્ષેત્રે હોય બરાબર એવા અમુક જે છે એને તમે કેટલા ટકા ધિરાણ આપો, 40% જેટલું ધિરાણ આપો. પણ આથી 40% ધિરાણને લક્ષ્યને પૂરું કરવાના ઉદ્દેશથી બેંકોએ આજ સુધી આડેધડ ધિરાણ કર્યું. હવે વાત કઈ સમજાવવા જેવું નથી ને. હવે એમાંથી મુશ્કેલી શું ઊભી થઈ, ધિરાણની શરત મુજબ જે રીતે તેનો ઉત્પાદકીય હેતુ માટે ઉપયોગ થવો જોઈએ
તે રીતે થયો નહીં. જ્યાં ઉત્પાદન માટે જરૂરી હતું ત્યાં ન થયું, અને અનુત્પાદકીય હેતુ માટે જે છે એ નાણાં ખર્ચી નાખવામાં આવ્યા, અને પરિણામે શું થયું, સમયસર હપ્તા ન ભરાણા, હપ્તાની મુદત વીતી ગઈ. હપ્તાની મુદત વીતી ગઈ એટલે શું થયું, મોટા ભાગના જે ધિરાણો છે એ બાકી રહી ગયા, ઇટ મીન્સ રિકવર ન થયા, રિકોલ ન થયા. બરાબર, જે સરકારે બેંકોએ લોન આપી હતી એના હપ્તા ભરાણા નહીં, તો બેંકો એ લોકો પાસેથી હપ્તા ભરવામાં નિષ્ફળ રહી. આથી શું થયું, બેંકને બે રીતે માર પડ્યો. કઈ રીતે, તો કે એક તો મુદત પૂરી થઈ ગઈ એટલે મુદિત વિત્તીયના ધિરાણનું પ્રમાણ ખૂબ જ વધ્યું હોવાથી એનો ઉપયોગ અન્ય વધુ ઉત્પાદકીય ક્ષેત્રોમાં બેંકો કરી શકતી નથી, અને બીજું કે તેઓ તરફથી મળતા વ્યાજનો દર સામાન્ય વ્યાજદર કરતાં ઘણો નીચો હોય છે, તેથી વ્યાજની આવકમાં પણ ઘટાડો થયો. જો એક તો મળે વ્યાજો બીજા કરતા તમે સસ્તા દરે લોન આપો, લોન આપો એટલે શું થયું, ખર્ચાઓ એટલા પૂરતા પ્રમાણમાં નીકળે નહીં, જેટલી આવક થઈ એની સામે તમારા ખર્ચાઓ નીકળતા નહોતા. સેકન્ડ વન, ઉત્પાદકીય ક્ષેત્ર જે છે એમાં ઉત્પાદકીય ક્ષેત્રે બેંક છે એ આગળ વધી શકી નહીં. બરાબર, તો આ એનું હતું ચોથા નંબરની સમસ્યા. નેક્સ્ટ નંબર પાંચ, તમને એવું કીધું છે, શાખ વિતરણની અપૂરતી કામગીરી. શાખ વિતરણની અપૂરતી કામગીરી એટલે શું, તો કે જે રાષ્ટ્રીયકૃત બેંકો જે છે એ રાષ્ટ્રીયકૃત બેંકોને ગ્રામીણ વિસ્તારમાં વધુમાં વધુ શાખાઓ ખોલવાનો આદેશ આપ્યો હતો, કે ભાઈ ગામડામાં ખોલો એટલે લોકો બચત કરશે, બચતનું મૂડી રોકાણ થશે, ગામડાઓ આગળ વધશે, બધી ધીમે ધીમે બધી બેંકો સોરી ગામડામાં બધી સુવિધાઓ પૂરી થશે, એક્સપાઇઝેડ આવું બધું હતું, રાઈટ. તો શું કીધું કે ભાઈ ગામડે ગામડે તમે બેંકો ખોલી દે, એટલે ખોલીને બેસી ગયા. ખોલીને બેસી ગયા એટલે શું થયું, તો મેન્ટેનન્સ વધ્યું, બેંકો વધી ગઈ, એની સામે કર્મચારી વધી ગયા, એની સામે કર્મચારી પાસે કોઈ આવતું નહોતું, બેંકો ને કર્મચારી એમ નમ બેઠા હતા, એ માટે આળસુ થઈ ગયા, પછી ક્યારેક કામ કરવું આવે તો નહોતું ગમતું, આવું બધું થતું હતું, રાઈટ. અને એવું આપણે ઘણી વખત અમુક એવી જે છે મૂવીમાં ને ગવર્મેન્ટ સ્કૂલોને એમ જો છે એમાં આપણે સારી રીતે જોઈએ છે, રાઈટ. તો આથી શું થયું, તો કે લોકો જે છે એ લોકોએ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારની તુલનાએ ગ્રામીણ ક્ષેત્રએ વધુ ને વધુ શાખા ખોલવાના પ્રયત્ન કર્યા, કે ભાઈ ગામડામાં વધારે ખોલો એટલે બધે આવે ને કરે ને એવું બધું થાય. પણ રાષ્ટ્રીયકૃત બેંકના આજ સુધીના આ બધા પ્રયત્નો પછી પણ માત્ર 20,058 ગામડામાં જ નવી શાખા ખોલવામાં આવી. નવી શાખા જે ખોલી એમાં 20,058 ગામડામાં જ એને સફળતા પ્રાપ્ત કરી, જ્યારે આપણું ઇન્ડિયા જે છે એમાં 500,000 ગામડા છે. કેટલા છે ગામડા? 500,000. તો 500,000 ગામડા હોય તો 500,000 બેંકો હોવી જોઈએ, એના બદલે કેટલી બેંકો છે? 20,058. બરાબર, જ્યાં બેન્કિંગ સુવિધા પૂરી પાડવામાં સફળતા મળી નથી. હજી 500,000 ગામડાઓ એવા છે કે જ્યાં બેન્કિંગ કાર્યક્ષેત્ર થયું નથી, બેન્કિંગનું કાર્ય થયું નથી. એટલે એ શું કરે ને, હજી આ દિશામાં, કઈ દિશામાં, તો કે ગામડાના ક્ષેત્રમાં વધી બેન્કો ખોલવાની દિશામાં ખરેખર કેટલું બધું કામ કરવાનું બાકી રહ્યું છે. આથી એવો અંદાજ આવી શકે છે કે ભારતમાં 83% ગામડાઓ એવા છે જેની વસ્તી 1,000 ઓછી છે, અને આવા ગામડામાં બેન્કિંગ શાખા ખોલ્યા પછી પણ બેન્કોએ કોઈ ફાયદો થવાની શક્યતા દેખાતી નથી. 1,000 કરતા વસ્તી ઓછી છે એવા ગામડાઓ છે જ્યાં બેંકો ખોલવાથી પણ કોઈ જ પ્રકારનો ફાયદો દેખાતો નથી. આમ ગ્રામીણ વિસ્તાર જે છે, ગ્રામીણ વિસ્તારમાં શાખ વિસ્તરણનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા પછી પણ એનો અમલ કરવો મુશ્કેલ બની રહ્યું છે. આમ અપૂરતી કામગીરી એ પ્રકારની શું થઈ ગઈ છે, સમસ્યા બની ગઈ છે. નંબર 6 જે છે એ છે નિષ્ઠાવાન કર્મચારીની અપૂરતી સંખ્યા. નિષ્ઠાવાન આપણને ખબર છે બેંકમાં કેટલાય પૈસાની આવક લેતી દેતી થાય, બરાબર. તો હવે તમને કીધું છે નિષ્ઠાવાન, તો કે બેન્કિંગ ક્ષેત્રની સુઘડ વહીવટી કામગીરી માટે એક જ નિષ્ઠા અને ચોકસાઈની જરૂર પડે છે, પણ આપણી જે બેંકો છે એમાં સનિષ્ઠ અને તાલીમબદ્ધ કર્મચારીનો શું જોવા મળે છે, તમને
અભાવ જોવા મળે છે. આજે કરોડો રૂપિયાનું કૌભાંડ થાય છે અને લોન માટે કરવામાં આવતા ગેરનીતિયુક્ત વ્યવહારો, કાર્યશીલતા અને મંદતા આ બધી બાબતો એની સાક્ષી પૂરે છે. કૌભાંડો ને એવું થાય છે, કૌભાંડ ક્યારે થાય, જયારે એમાં ચોકસાઈ રહી હોય નહીં ત્યારે. બરાબર, તમને ખોટે ખોટું દર્શાવવામાં આવે કે ભાઈ આ વ્યક્તિને લોન દીધી છે, પણ હકીકતમાં એ વ્યક્તિને લોન ના દીધી હોય અને ત્યાં કૌભાંડો થતા હોય છે. રાઈટ. નંબર 7, વિવિધ બેન્કિંગ શાખાઓ વચ્ચે સંકલનની સમસ્યા. જે જુદી જુદી બેન્કો છે એની શાખાઓ વચ્ચે સંકલનનો પણ એક પ્રકારનો શું છે, અભાવ. તો એમાં કીધું છે, એક મોટી બેન્કની નીચે આવેલા વિવિધ પેટા શાખા વચ્ચે સંકલન હોવું જરૂરી છે, પણ આવું બન્યું નથી. આપણા દેશમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની વિવિધ શાખાઓ વચ્ચે કામગીરીની બાબતમાં એક સૂત્રતા અને સંકલનનો શું જોવા મળે છે, તમને અભાવ જોવા મળે છે. કારણ કે શાખ વિસ્તરણની નીતિ, ધિરાણ નીતિ, વસૂલાત પદ્ધતિ, વ્યવસાય તંત્રની નીતિ વગેરે વિષયક બાબતમાં ઘણો એવો મોટો તફાવત છે. આથી બેન્કિંગ સેવાના જે નક્કર પરિણામ ઉપલબ્ધ થવા જોઈએ તે થઈ શક્યા નથી. જે સંકલન હોવું જોઈએ બે બેન્કો વચ્ચે, બધી બેન્કો વચ્ચે, એમાં સંકલન થઈ રહ્યું નથી. જે વસૂલાતની પદ્ધતિ એક બેન્કમાં થતી હોય તો બીજી બેન્કના કર્મચારી એમનેમ બેઠા હોય. ધિરાણની નીતિ જે એક બેન્કમાં હોય બીજીમાં એવી હોવી જોઈએ પણ એ હોતું નથી. શાખ વિસ્તરણ થવું જોઈએ પણ એ થતું નથી. વ્યવસાય તંત્ર એક બેન્કમાં સારું હોય બીજી પાંચ બેન્કોમાં ખરાબ, તો એ બાકીની બધી બેન્કોને એ યોગ્ય ગણાય નહીં. માટે એ બધી બેન્કો વચ્ચે શું, તમને સંકલન જોવા મળતું નથી. નંબર 8 કીધું છે, પ્રાદેશિક બેન્કિંગ સુવિધામાં અસમાનતા. પ્રાદેશિક બેન્કિંગ સુવિધામાં અસમાનતા એટલે શું, તો કે વ્યાપારી બેન્કો જે છે એનું રાષ્ટ્રીયકરણનો હેતુ શું હતો, કે હરેક જગ્યાએ જે આવી અસમાનતા છે, પ્રાદેશિક અવરોધો છે, પ્રાદેશિક અસમાનતા છે એ દૂર થાય, એનો મેઇન હેતુ હતો. બરાબર, પણ આ દિશામાં જરૂરી પ્રયત્નો કર્યા ક્યાં, કઈ દિશામાં, કે ભાઈ બધી જગ્યાએ સમાનતા રહે, આમ તેમ પ્રાદેશિક અવરોધો ના રહે, જરૂરી પ્રયત્નો કર્યા છે. અને પછાત રાજ્યના જે ગામડાઓ છે જ્યાં બિલકુલ બેન્કિંગની સેવા નહોતી, ત્યાં નવી બેન્કોને શું કરી છે, ખોલી છે. પણ આ કામ એટલું બધું મોટું છે કે પૂરું કરવા માટે બેન્કોને વધારાની મૂડી, નિષ્ઠાવાન કર્મચારી, ગ્રામીણ સમાજ તરફથી હકારાત્મક અભિગમ વગેરે બહુ મોટા પ્રમાણમાં જરૂર પડે. હવે તમે તમારા ગામમાં બેંક આવતે પણ તમે એમ કહેતો અમારે કાંઈ બેંકની જરૂર નથી, આવું નથી કરવું, તેવું નથી કરવું. જોકે બેંકમાં કોઈ ના કહે, કોઈ ઉદ્યોગો હોય એ માટે, પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર, અને નિષ્ઠાવાન કર્મચારી ન મળે, તમને ખબર છે નિષ્ઠાવાન કર્મચારી ન હોય એટલે શું હાલત થાય. અને ગ્રામના જે ગામડાના લોકો હોય એ તમને સપોર્ટ ન કરે. બરાબર, એમ કે ભલે ગામ બેંક રે, આપણે ત્યાં નથી જવું, આપણે અહીંયા બેંક છે ને બોલા ગામમાં ત્યાં જ જાશું. તો તમારા ને તમારા ગામડાવાળા તમને સપોર્ટ ના કરે તો એ પોસિબલ થાય નહીં. બરાબર, તો આ બધા એવા જુદા જુદા શું હતો, એવા મોટાભાગના પ્રશ્નો હતા. એ પ્રશ્નોનું પ્રમાણ કેવું હતું, મોટું હતું. બરાબર, અને જેનો બહુ મોટા પ્રમાણમાં અભાવ જોવા મળતો હતો. આવું હોવું જોઈએ, નિષ્ઠાવાન કર્મચારીઓ હોવા જોઈએ. વધારા નવી બેંકની સ્થાપના કરી તો બેંક ભાડે લો, ઘરની કરો, ત્યાં ફર્નિચર કરો, તો આ બધા માટે વધારાની મૂડી જોઈએ, કર્મચારી જોઈએ, સમાજ તરફથી તમને પોઝિટિવ અભિગમ મળવો જોઈએ, રાઈટ, એનો સાથ સહકાર મળવો જોઈએ, આવું બધું થવું જોઈએ. પણ આ બધી વસ્તુનો શું રહ્યો, અભાવ રહ્યો. તો એથી શું થયું, તો કે વિકસિત રાજ્યો જેવા મહારાષ્ટ્ર છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત વગેરેમાં જ્યાં પૂરતા પ્રમાણમાં વળતરની શક્યતા છે, ત્યાં બેન્કિંગ સુવિધાનું શું થયું છે, કેન્દ્રીકરણ થયેલું છે. જ્યારે પછાત રાજ્યો, રાજસ્થાન, આસામ, બિહાર, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા આવા દેશોમાં જ્યાં વિકાસ થવો જોઈએ, બરાબર, ત્યાં પૂરતા પ્રમાણમાં થયો નથી. ત્યાં બેન્કિંગ સુવિધા કઈ છે, અત્યંત અલ્પ પ્રમાણમાં તમને જોવા મળે છે. આમ એટલે જે અસમાનતા દૂર કરવાનો હેતુ હતો એ પૂરેપૂરો નિવારણ આવ્યો નથી. પ્રશ્ન જે હતો એ પ્રશ્નનો પૂરેપૂરો નિકાલ થયો નથી. હજુ આજે પણ તમને પ્રશ્ન જોવા મળે છે. કયો પ્રશ્ન? પ્રાદેશિક અસમાનતાનો પ્રશ્ન. બરાબર, નેક્સ્ટ વન જે છે એ છે ટોપિક નંબર 9, બેન્કોના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ. બેન્કોના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ એટલે શું, તો કે ખરેખર તો રાષ્ટ્રીયકૃત બેંક જે છે એને વહીવટ અંગેના નીતિ વિષયક નિર્ણય લેવાની બાબતમાં
ધિરાણ આપવાની બાબતમાં સ્વતંત્રતા હોવી જોઈએ કે ભાઈ તમે જે વહીવટ જેમ કરવું એમ તમે તમારી જાતે કરો, જે નિર્ણય લેવા એ જાતે લ્યો, એનો મતલબ એને સ્વતંત્રતા હોવી જોઈએ. પણ આપણા દેશમાં રાજદ્વારી પુરુષ પોતાના સગા સંબંધી મિત્રો વગેરેને ધિરાણ પ્રાપ્તિ અંગેની લાયકાત ન હોય તો પણ સત્તાના બળે બેંક અધિકાર પર દબાણ લાવીને તેમને શું કરતા હતા, ધિરાણ આપતા હતા. પહેલાના સમયમાં શું હતું, ઓળખીતા છે ને, આમ જેમ મેઇન હોય ને, દાબી બીવડાવીને કે ભાઈ આને લોન દઈ દેજે, નહીં તો મેળ નહીં પડે, આમ નહીં થાય તેમ નહીં થાય, આવું બધું. એટલે પેલો અધિકારી શું હતો, બીક ના મારે નહીં તો તને મારી નાખશું, કે એવું જે ભાઈ કંઈ કહેતા હોય, પોસ્ટ તારી જતી રહેશે, એવું બીવડાવતા હોય, જે કરતા હોય. તેઓ દબાણ લાવીને શું કરતા હતા, ધિરાણ અપાવતા હતા. અને એવું ધિરાણ જે છે એ સારી જગ્યાએ જે વાપરવાનું હતું એના બદલે આવા ધિરાણો નીતિ નિયમના ખૂબ જ બાંધછોડ કરીને આપણામાં આવતા હોય છે. એથી એનો શું થતો હતો, ઉપયોગ દુરુપયોગ થતો હતો, સદુપયોગ નહોતો થતો. પછી નિયમિત હપ્તા આવતા નહોતા. એટલે એટલું જ નહીં, કેટલીક વાર તો ધિરાણની બધી રકમ બેંકોએ શું કરવી પડતી હતી, ગુમાવવી પડતી હતી. માટે જે બેંકોના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ હતો એ શું બની ગઈ, એક સમસ્યા બની ગઈ. કેમ કે રાજકીય લોકો તમને એવું કહે, રાજદ્વારી પુરુષો તમને એવું કહે કે ભાઈ આને આટલી આપ, આને આટલું આપ, આને આમ કર, તો એ થતું નહોતું યોગ્ય રીતે, બરાબર. માટે પછી તો એ એક પ્રકારની શું થયું, સમસ્યા બની ગઈ, કારણ કે તમારે બીક ના મારે એને ધિરાણ આપવું પડતું હતું. પછી પોઈન્ટ નંબર 10, કર્મચારીઓના ગ્રાહક સાથેનો અઘટિત વ્યવહાર. કર્મચારી છે એ ગ્રાહકને જો કોઈ પણ કસ્ટમર હોય ને એને સંતોષ થાય ને, તમે વ્યવસ્થિત જવાબ આપો, કંઈક એવું કરો ને, તો એ બીજી વાર તમારી પાસે આવશે અથવા તો બીજા કોઈકને મોકલશે કે કરશે, બરાબર. પણ જો તમે એને સરખો જવાબ ન આપો ને એવું કરો ને, તો એ શું કરશે, બીજા આવતા હશે ને નહીં રોકશે. તો માટે તમને એવું કીધું છે કે કોઈ પણ વેપાર ધંધો છે એમાં એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, શું, કે ગ્રાહકનો સંતોષ એ અમારો જીવન મુદ્રા લેખ છે, બરાબર. કે ભાઈ ગ્રાહકને સંતોષ થાય તો અમારું જીવન ધન્ય એના જેવું. પણ બેંકો જે છે, બેંકો પણ આવો જ કંઈક કરતી હતી. બેંકો પણ નાણાંનો વેપાર કરનારી પેઢી જ છે, બરાબર. તેથી એને કર્મચારીને સંતોષ મળવો જ જોઈએ. તેથી એને કર્મચારી એટલે કે ગ્રાહકો પાસે એના કર્મચારીઓએ ગ્રાહકો સોરી એને ગ્રાહકોને સંતોષ મળવો જ જોઈએ. તેથી કર્મચારીઓએ ગ્રાહકો પાસે ખૂબ જ વિનય અને વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, બરાબર. ભાઈ તમે લાઇનમાં ન હોય તો તમે લાઇનમાં ઉભા રહ્યો હોય, ખબર નથી પડતી એવડા મોટા થયા, વારંવાર કેવું આવું કોઈક તમને કહીને જાય તો કેવું લાગે. પણ શાંતિથી એકવાર એવું કીધું હોય કે અહીંયા લાઇન છે, લાઇનમાં રહો, આ કાગળિયો નથી તમારી પાસે, લઈને આવજો, આમ કરજો, તેમ કરજો, મોઢું હરખું કરો ને, આમ કરો ને, તેમ કરતો, એવા તમે તુકારે તુકારે બોલાવે તો એ ગ્રાહક સાથે એવો વ્યવહાર કરતા હતા, બરાબર. જો તમને કીધું છે વિનય અને વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, પણ આવું હકીકતમાં થતું નહોતું. કમનસીબની વાત છે કે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી ગ્રાહક સાથે જે વ્યવહાર કરે છે તેમાં વિનય અને વિવેકનો મહંદ અંશે શું જોવા મળતો હતો, અભાવ જોવા મળતો હતો. તો ઘણા કર્મચારી નહીં પણ બધા સોરી ઘણા ગ્રાહકો નહીં પણ બધા ગ્રાહકોને પોતાનું સ્વમાન પ્યારું હોય એવું આપણે કહીએ છીએ, રાઈટ. તોથી કેટલાક સ્વમાની ગ્રાહકોને અન્ય ખાનગી બેંકોમાં ખાતા ખોલાવવાની ચાલ્યા જાય છે. તમે લાઈ ખાતું ખોલાવવા જાઓ ને, તમને આમ કરે ને તેમ કરે ને એવું બધું કરે ને, તો તમે શું કરો, અહીંયા નથી જવું આપણે, અહીંયા તો નોકરી રાડો જ નાખે છે, જેમ તમે બોલે છે ને બેટર છે આપણે બીજી કોઈ બેંકોમાં જતા રહે. તો માટે એ લોકો ખાનગી બેંકો તરફ ગયા, રાષ્ટ્રીયકૃત બેંકોમાં આવતા નહોતા. આથી શું જોવા મળ્યું, તો કે રાષ્ટ્રીયકૃત બેંકોએ સરવાળે ઘણું બધું ગુમાવવું પડ્યું. જેના હતા એના ખાતા બંધ કરી દીધા, નવા ખોલાવવાના હતા એ બીજે જતા રહ્યા, બરાબર. આમ કર્મચારી છે એ ગ્રાહક સાથે આવો ખરાબ વ્યવહાર કરતા હતા એ પણ એની એક સમસ્યા બની ચૂકી, રાઈટ. પોઈન્ટ નંબર 11 જે છે રાષ્ટ્રીયકૃત બેંકોની ઘટતી જતી સદ્ધરતા અને વિશ્વસનીયતા. ઘટતી જતી સદ્ધરતા અને વિશ્વસનીયતા એટલે શું, તો કે ભાઈ બેંકોએ આમ જોઈએ ને તો પ્રગતિ સારી કરી છે, પણ સાચી પ્રગતિ ક્યારે થાય, તો કે સાચી પ્રગતિ પરિણાત્મક દ્રષ્ટિએ નહીં પણ ગુણાત્મક દ્રષ્ટિએ થવી જોઈએ. આપણે કેમ કહીએ કે ભીણા છે પણ ગણા નથી, નોલેજ બધું છે પણ કંઈ એવી આવડત નથી એનામાં, બરાબર ને. ચોપડિયું જ્ઞાન છે, પુસ્તકિયું જ્ઞાન છે,
तो भयना छे पण गया नथी सही मेने जो जे परिणात्मक दृष्टिए प्रगति आवी जोईए ए परिणात्मक दृष्टि नहीं सॉरी गुणात्मक दृष्टि आवी जे गुणात्मक के नहीं पण शुं थयुं परिणात्मक आवी हूँ उल्टू बोली थी गुणात्मक होवी जोईए पण कई हती ए परिणात्मक हती ज्यारे आपणी राष्ट्रीयकृत बैंको ए बाबतमां घणी बधी केवी रही गई छे पाछळ रही गई छे શું કામે જેમ કે ગુણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો રાષ્ટ્રીયકૃત બેંકોએ તેની અસ્મિતાને ટકાવી રાખવા માટે તેની સદ્ધરતાને લોકોની વિશ્વસનીયતાને ટકાવી રાખવું અનિવાર્ય બને છે અસ્મિતાને ટકાવે એટલે કોઈ અસ્મિતા લાવીને બેસાડી નથી દેવાની પણ અસ્મિતાને એટલે પોતાનું જે છે કે ભાઈ અહીંયા કંઈ ખોટું નથી અહીંયા તમને સરસ એવો જવાબ મળે છે જેવી જોઈએ એવી લોન મળે છે ઓછા વ્યાજે મળે છે બેંક સદ્ધર છે તમે અહીંયા મૂડીરોકાણ કરશો તોય તમારા પૈસા ડૂબે એમ નથી આવો વિશ્વાસ તમારે ग्राहकों पास थी लावो जोईए बराबर गमे एम करीने ग्राहकों पास थी एवो विश्वास लावो जोईए तो बैंक नु एक स्वमान छे एवुं तमारे बतावुं जोईए एवुं टकावी राखवुं जोईए पण बाबत दुखनी ए होती के बैंकोए आवो विश्वास जे छे ए ओछो करी नाख्यो कोईने एना उपर एटलो विश्वास रह्यो ज नहीं जे आम जनता छे एने बैंक प्रत्येथी डर लागवा माँड्यो एनी श्रद्धा डगवा माँडी के भाई आ बैंक में आम न कळे आ बैंक आगळ जईने बंध थई जशे तो આવી બધી થવા માંડી એટલે આવી જે આ ઘટના જે છે રાષ્ટ્રીયકૃત બેંકને ઉજ્જવળ ભાવિને બટ્ટો પહોંચનારી છે બરાબર પહોંચાડ્યું હટ આપણે ખરાબ અનુભવ થયો બરાબર સહકારી જે બેંકો છે એ હાલમાં એની સદ્ધરતા અને વિશ્વસ્તતા શું કરી છે ખોઈ બેઠી છે એથી એનું ભાવિ અતિ ધૂંધળું બની ગયું છે ભવિષ્યમાં કોઈ એના ઉપર ટ્રસ્ટ કરે એમ નથી કોઈ ત્યાં મૂડીરોકાણ કરે એમ નથી બરાબર આમ રાષ્ટ્રીયકૃત બેંક પણ આ બાબતમાં વધુ સજાગતા નહીં કેળવે તો આ પરિસ્થિતિ વધતા એનું કંઈ વાર લાગશે ને આમ સદ્ધરતા અને વિશ્વસનીયતા પણ એક કપરી સમસ્યા બેંક માટે બની ગઈ છે નેક્સ્ટ પોઈન્ટ નંબર 12 તમને કીધો છે રાષ્ટ્રીયકૃત બેંકોનું બિનકાર્યલક્ષી અસ્કયામતો બિનકાર્યલક્ષી આપણે એની પહેલા વાત થઈ હતી એનપીએ નોન પરફોર્મિંગ અસેટ્સ એટલે શું તો કે ટાઈમ ટુ ટાઈમ જે તમારા હપ્તા છે એ બાકી લેણાની રકમ તમે નો કલેક્ટ કરો એટલે બાકી લેણાની રકમમાં સતત વધારો થતો જાય અને વસૂલાત ધીમી થતી જાય તો એને લીધે જે કાર્યશીલ મૂડી છે એ બિનકાર્યશીલ થઈ જાય અને બિનકાર્યશીલ અસ્કયામતોનું એને કહેવામાં આવે છે બરાબર એને શું કહે છે બિનકાર ઇટ મીન્સ કે તમે કોઈકને પૈસા દીધા લોન તરીકે તો એને સામે તમે રિકવર ના કરી શકાય 5 લાખની કે 2 લાખની કોઈકને લોન દીધી તો 2 લાખ તમે એની પાસેથી પૂરેપૂરા મેળવી શકા નહીં આપણે વ્યાજ સહિત મેળવવાના હોય ધારો કે 2 લાખના 2 લાખ 25,000 મેળવવાના હોય પણ તમે પૂરેપૂરા શું અડધાય ના મેળવી શકે એની વસૂલાત જ ના કરી શકા તો વસૂલાતની એક પ્રકારની સમસ્યા છે ધીમી વસૂલાતની સમસ્યા કેવી વસૂલાત ધીમી છે તમે દઈ તો બહુ મોટા પાયે દીધા પણ વસૂલાત કેવી છે ધીમી છે તો એ એક પ્રકારની શું થયું તમારું એનપીએ નોન પરફોર્મિંગ અસેટ્સ બરાબર તો આવા બધા જ પ્રકારના જે ધિરાણો છે લોન છે જેના ઉપર ભરવાપાત્ર વ્યાજ જે છે એ ભરવાપાત્ર વ્યાજ અગર હપ્તે છેલ્લા 2 માસિક સમયથી ભરેલ ન હોય તો રાષ્ટ્રીયકૃત બેંકની બિનકાર્યશીલ અસ્કયામતો કહેવાય છે અને ધિરાણની બાબતમાં ધિરાણ આપવાથી માંડીને વસૂલ કરવા સુધીની બેદરકારી સેવવામાં આવે તે તેનું સીધું પરિણામ છે બેદરકારી હતી કે ભાઈ જેટલું તમે ધિરાણ આપો છો સામેની વસૂલાત એટલી જોવા મળતી નહોતી રાઈટ આમ જે રાષ્ટ્રીયકૃત બેંક છે એને સમજ કે કેટલીક સમસ્યાઓ જે છે એ છે અને એમાંથી વધુ ગંભીર સમસ્યા એ છે આ જે બિનકાર્યશીલ અસ્કયામતો છે એ અને આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીયકૃત બેંકો કોઈ એક જ પ્રકારની નહીં પણ અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહી છે જેથી તેનો વિકાસ અટકી ગયો છે અને આમ એની જે સમસ્યા છે એ વિશિષ્ટ એ છે કે મોટાભાગની સમસ્યા એકબીજાથી સ્વતંત્ર નથી સમસ્યા જે એટલે આપણે શીખા ને એકબીજા ઉપર આધારિત છે સ્વતંત્ર નથી પણ એકબીજા સાથે તાણાવાણાની માફક સંકળાયેલી છે ચડાચડીમાં જેને આપણે કહીએ ને એના જેવું કંઈક તેથી જો રાષ્ટ્રીયકૃત બેંકોનો સંગીન વિકાસ સાધવો હોય તો એક સમસ્યા ઉકેલથી કોઈ અર્થ સરવાનો નથી એટલે તમે ગમે એક આટલી જે સમસ્યા શીખાય એમાં એકનું નિવારણ લાવી દેશો તો એનાથી થશે નહીં તમારે બધી બેંકો એટલે સોરી બધી સમસ્યાઓનું નિવારણ લાવવું
પડશે. એથી વહેલી તકે, જેમ જેમ વહેલામાં વહેલી તકે તમારે બધી સમસ્યા એક પછી એક નિવારવી પડશે, એના ઉપાયો હાથ ધરવા પડશે. નહીતર આ સમસ્યામાં શું થશે, હજુ વિકૃત સ્વરૂપ આવશે અને બેંકની જે અસ્મિતા છે એ ખતમ થઈ જશે, બેંકનું નામું નિશાન મટી જશે. બરાબર, આ હતી શું એની જે સમસ્યાઓ છે એ સમસ્યા. તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે, અહીંયા આપણો આ ટોપિક છે એ પણ પૂરો, અને સાથે સાથે આપણે આજે રાષ્ટ્રીયકૃત બેન્કોનું જે ચેપ્ટર છે એ પણ પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણો અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણો નવો જે ચેપ્ટર છે શરૂ કરીએ, ચેપ્ટર નંબર 3 છે એ.